नमस्कार मित्रों, के जे लोगों ने शरीर में वजन वधारे से, शरीर में चरबीना थरे थर जामी गया है, जे बहनों ने थापाना भागनी अंदर वजन वधी गयु होय के भाइयों की अंदर फांत वधी गई होय, तो एवा लोगों कसरत कर्या वगर के कोईपण प्रकार की मेडिसिन के कोईपण प्रकार उकाड़ो के दवा के कोईपण प्रकार डायट प्लान कर्या वगर मात्र ने मात्र अपना जीवनशैली अंदर अपना रोजिंदा जीवन की अंदर अपनी दिनचर्या में केटलाक फेरफार करवाथी अपना खोराक में मात्र फेरफार करवाथी 1000% तमारा शरीर वजन घटी सके छे अने तमारा शरीर में जे कई चरबी है ये चरबी पण कोईपण प्रकार की एक्सरसाइज कर्या वगर ये चरबी 100% उतरी सके छे। तो केवी रीते शक्य छे? तमने विश्वास नहीं आवे, तमने मानवामां नहीं आवे के भाई दवा खाध्या वगर के जिम में कसरत कर्या वगर के कोईपण मेडिसिन लीधा वगर शरीर में वजन केवी रीते उतरशे? जी हाँ मित्रों, तमे जुओ जे लोको जिम में कसरत करवा जाय छे ए लोको ज्यां सुधी जिम में कसरत करे छे 3 महीना के 4 महीना त्यां सुधी एमना शरीर में वजन घटे छे 5 किलो के 10 किलो। ज्यारे ए कसरत करवानुं बंध करे छे के जिम में जवानुं बंध करे छे के तरत ज महीना 2 महीना पछी धीरे 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 शरीरनुं वजन वधवा लागे छे। तो केम आवुं थाय छे? तो शू आखी जिंदगी आपणे आम कसरत ज करवानी छे वजन घटाडवा माटे? ना। શું આખી જિંદગી આપણે જિમમાં જ જવું પડશે વજન ઘટાડવા માટે? ના। શું આખી જિંદગી આપણે ઉકાળા પીવાના છે, આયુર્વેદિક દવાઓ કરવાની છે કે મેડિસિન ખાવાની છે વજન ઘટાડવા માટે? ના। તો જો તમારે કોઈપણ પ્રકારની મેડિસિન ખાધા વગર, કસરત કર્યા વગર કે જિમમાં ગયા વગર તમારે જો વજન ઘટાડવું હોય તો એનો હું તમને અદ્ભુત ઉપાય બતાવું જે આયુર્વેદમાં ચરક ઋષિએ, ચરક સંહિતામાં અને ભાગવત ઋષિએ અષ્ટાંગ હૃદય નામના ગ્રંથની અંદર એનો ઉલ્લેખ કરેલો છે, એનું પ્રમાણ આપેલું છે। તો સૌથી પહેલાં આપણે જોઈએ કે શરીરમાં ચરબી એટલે કે વજન કેમ વધે છે। તો બહેનોને આપણે જોઈએ તો થાપાના ભાગ ભારે થઈ જાય છે અને ભાઈઓને જોઈએ તો પેટની ઓડી એટલે કે ફાંદ બહાર આવે છે। તો શરીરમાં ચરબીના થરે થર કેમ જામી જાય છે, કેમ શરીરમાં વજન વધે છે? તો એનું કારણ માત્ર ને માત્ર એક જ છે કે આપણે ફાઇબરવાળા ખોરાક ઓછા ખાઈએ છીએ। હવે ફાઇબર એટલે શું? તો કાર્બોહાઇડ્રેટ। કાર્બોહાઇડ્રેટને 3 ભાગમાં વહેંચી શકાય, એક છે સ્ટાર્ચ, બીજું સુગર અને ત્રીજું છે ફાઇબર। તો જે સ્ટાર્ચ અને સુગર છે એની અંદર ભરપૂર પ્રમાણમાં આપણને કેલરી મળે છે અને એ કેલરીના કારણે આપણા શરીરમાં વજન અને ચરબી વધી શકે છે। જ્યારે ફાઇબર છે એ ફાઇબરનો ઉપયોગ કરવાથી શરીરમાં ક્યારેય વજન વધતું નથી કે શરીરમાં ફેટ વધતા નથી। તો કેમ નથી વધતા? તો ફાઇબર એટલે શું અને ફાઇબર કેવા ખોરાકમાંથી આપણને મળે છે? જો ફાઇબરવાળા ખોરાક ખાવાનું આપણે જીવનમાં શરૂઆત કરી દઈશું તો જિંદગીમાં જીવીશું ત્યાં સુધી ક્યારેય આપણા શરીરમાં વજન નહીં વધે કે ચરબીનું પ્રમાણ વધશે નહીં। તો ફાઇબરવાળા ખોરાક એટલે શું? કયા કયા ખોરાકને ફાઇબરવાળા ખોરાક કહી શકાય અને ફાઇબરવાળા ખોરાક ખાવાથી કેમ શરીરમાં વજન વધતું નથી? તો નંબર 1, આપણે સ્ટાર્ચ અને સુગરવાળા જો ખોરાક ખાઈએ તો એમાં ભરપૂર માત્રામાં કેલરી મળે છે। આજકાલ બેઠાળું જીવન અને વ્હાઇટ કોલર જોબના કારણે વધારે પડતી કેલરીવાળા આપણે ખોરાક લઈએ તો એ વધારાની જે કેલરી છે એને આપણું લીવર છે એ ચરબીમાં રૂપાંતર કરે છે, જેના કારણે આપણા શરીરમાં ધીમે 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 ચરબીના થર જામવાની શરૂઆત થઈ જાય છે। ફાઇબરવાળા ખોરાક ખાવાથી શરીરમાં ચરબીનું પ્રમાણ ક્યારેય વધતું નથી, કેમ? ફાઇબરમાંથી 0 કેલરી મળે છે। અને નંબર 2, ફાઇબરનું શરીરમાં ધીમે ધીમે પાચન થાય છે, ખૂબ સમય લાગે છે એનું પાચન થતાં, એટલે એ વધારે જગ્યા રોકે છે જેના કારણે આપણને જલ્દીથી ભૂખ લાગતી નથી। અને નંબર 3, એ ફાઇબર છે એ શરીરમાં ધીમે ધીમે એનું પાચન થાય છે એટલે એની અંદરથી જે ગ્લુકોઝ રિલીઝ થાય છે એ ખૂબ ધીમે ધીમે થાય છે, જેના કારણે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરવામાં મદદરૂપ થાય છે। અને નંબર 4, ફાઇબર છે એનું પાચન થતું નથી એટલે જઠરમાંથી નાના આંતરડામાં જાય છે, નાનું આંતરડું આપણું 21 ફૂટ લાંબું છે એટલે નાના આંતરડામાં જે કંઈ ગંદકી ભરાઈ હોય એ તમામ ગંદકીને સાફ કરવામાં ફાઇબર ખૂબ અદ્ભુત કામ કરે છે। અને આપણે ચાવ્યા વગર જે કંઈ ખોરાક ફટાફટ ઉતારી દીધો હોય એ ખોરાકને પણ ફાઇબર છે ધીમે ધીમે એ ખોરાકને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે। આયુર્વેદમાં ફાઇબરને આપણા શરીરનો સફાઈ કામદાર કહેવામાં આવે છે, એટલે આપણે ખોરાકની અંદર નિયમિત રેગ્યુલર જો ફાઇબરવાળા ખોરાક લેવાનું ચાલુ કરીશું તો આપણા આંતરડામાં જે કંઈ ગંદકી છે એ દૂર થાય છે, એટલે કે જે લોકોને કબજિયાત છે, વર્ષો જૂની કબજિયાત છે, કબજિયાતનો પ્રોબ્લેમ છે, એમને ખૂબ વરદાનરૂપ સાબિત થાય છે, ડાયાબિટીસવાળાને પણ વરદાનરૂપ સાબિત થાય છે અને જે લોકોને કોલેસ્ટ્રોલનો પ્રોબ્લેમ છે એમને પણ એ વરદાનરૂપ સાબિત થાય છે। ફાઇબર ખાવાથી જલ્દીથી ભૂખ લાગતી નથી એટલે આપણે બીજો ખોરાક જલ્દીથી ખાતા નથી, અને ફાઇબર છે
એ શરીરની અંદર કેલરી વધારતું નથી, એની અંદર ઝીરો કેલરી છે એટલે ચરબીમાં રૂપાંતર થતું નથી, જેના કારણે આપણા શરીરમાં ચરબી વધતી નથી અને ચરબી વધતી નથી એના કારણે આપણા શરીરમાં વજન પણ વધતું નથી. તો ફાઇબર કેવી રીતે ખાવું જોઈએ અને કયા ખોરાકમાં ફાઇબર મળે છે? આજકાલ તમે જુઓ તો આપણે ફાઇબર વગરના ખોરાક ખાવાનું શરૂઆત કરી દઈએ છીએ. નંબર એક, પેકિંગવાળું દૂધ આપણે ખાઈએ છીએ, જે પાવડરવાળું કદાચ આવે છે કે ભેળસેળવાળું આવે છે, તો એ ખાવાનું આપણે ઓછું કરવું જોઈએ. નંબર બે, ઘઉંની રોટલી કે ઘઉંની ભાખરી, એની અંદર કેલરી વધારે હોય છે અને ફાઇબર ઓછું હોય છે. નંબર ત્રણ, પીઝા, બર્ગર, સેન્ડવિચ, નૂડલ્સ, મેગી, આ બધા જે ખોરાક આપણે ખાઈએ છીએ કે બેકરીવાળી જે આઈટમો ખાઈએ છીએ, ટોસ હોય, ખારી હોય, બિસ્કીટ હોય કે બ્રેડ હોય, એ બધી જ વસ્તુઓમાં ફાઇબર બિલકુલ ઓછું હોય છે અને કેલરી વધારે હોય છે. દિવસ દરમિયાન આપણે એ વસ્તુઓનું વધારે સેવન કરીએ છીએ. પેકિંગવાળા આપણે ખોરાક વધારે ખાઈએ છીએ, જંક ફૂડ આપણે વધારે ખાઈએ છીએ, એની અંદર વધારે પ્રમાણમાં કેલરી હોય છે. ચા અને બિસ્કીટ ખાઈએ કે ચા અને ખારી ખાઈએ કે ચા અને ટોસ્ટ બિસ્કીટ ખાઈએ, તો એમાંથી આપણને આપણા શરીરમાં વધારે કેલરી મળે છે અને વધારાની કેલરી છે એ જે વપરાયા વગરની કેલરી વધે છે, આપણા શરીરની અંદર ચરબીમાં રૂપાંતર થાય છે. એટલે આપણે કેલરીવાળા ખોરાક છે એ ખોરાક ઓછા ખાવા જોઈએ અને ફાઇબરવાળા ખોરાક વધારવા જોઈએ, તો જિંદગીમાં ક્યારેય કબજિયાત નહીં થાય. તો ફાઇબરવાળા ખોરાક કયા છે? તો આપણે જોઈએ તો આજકાલ આપણે મગની દાળ ખાઈએ તો ફોતરા વગરની, તુવેરની દાળ તો ફોતરા વગરની, ચોખા તો મોયેલા ખાઈએ છીએ, ઘઉં તો મોયેલા ખાઈએ છીએ, ફોતરાવાળા ઘઉં ખાતા નથી કે જવ ઘઉંની અંદર મિક્સ કરીને ખાતા નથી. બટાકાનું શાક કરીએ તો છાલ ઉખાડી નાખીએ છીએ, કારેલાનું શાક કરીએ તો છાલ કાઢી નાખીએ છીએ, ઘણા લોકો દૂધીનું શાક કરે તો છાલ ઉપરથી છોલી નાખે છે, ચીકુ આપણે ખાઈએ કે ચીકુનો જ્યુસ બનાવીએ તો એના ઉપરથી છાલ ઉખાડી નાખે છે. જે કંઈ ફોતરાવાળી વસ્તુઓ છે અને જે કંઈ લીલા શાકભાજી છે સિઝન પ્રમાણેના, એ તમામ પ્રકારના લીલા શાકભાજીની અંદરથી, ફ્રૂટની અંદરથી ભરપૂર પ્રમાણમાં આપણને ફાઇબર મળી રહે છે. દાખલા તરીકે સફરજનની અંદરથી ભરપૂર માત્રામાં આપણને ફાઇબર મળી રહે છે. એટલે તમે જો એક મોટું સફરજન ખાઈ જશો તો તમારી ભૂખ છે એ તરત જ મટી જાય છે. તમે ત્રણ ચાર સફરજન એક સાથે નહીં ખાઈ શકો. કેમ? કે એમાં ફાઇબર ભરપૂર પ્રમાણમાં છે. તમે એક કે બે સફરજન ખાશો એટલે તમારું પેટ ભરાઈ જશે અને તમને ચાર કે પાંચ કલાક સુધી ભૂખ નહીં લાગે, કારણ કે ફાઇબર છે એ વધારે જગ્યા રોકે છે અને ફાઇબરનું પાચન ધીમે 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 થાય છે. ફાઇબરની અંદર ઝીરો કેલરી છે એટલે એ ચરબીમાં રૂપાંતર થતું નથી અને એના કારણે લાંબા સમય સુધી આપણને ભૂખ લાગતી નથી, એટલે આપણે વધારે ખોરાક ખાતા નથી અને વધારે ખોરાક ના ખાઈએ તો આપણા શરીરમાં ચરબીનું પ્રમાણ વધતું નથી. એટલે ફાઇબરનો હંમેશા આપણે ખાવાની અંદર ઉપયોગ કરવો જોઈએ. તો દિવસ દરમિયાન જે કંઈ શાકભાજી સિઝનેબલ આવે છે, સિઝન પ્રમાણે, ઋતુ પ્રમાણેની, એ લીલી શાકભાજી, એ ટામેટું હોય, કાકડી હોય, ગાજર હોય, મૂળા હોય, લીલા પત્તાવાળી ભાજી આવે છે, કોથમી હોય, મેથી હોય, તદળજાની ભાજી હોય, એ દરેક જે કંઈ લીલી શાકભાજી આવે છે એટલે કે જે કંઈ સિઝન પ્રમાણેના ફ્રૂટ આવે છે અને લીલી અને તાજી શાકભાજી આવે છે, એ કાચી દિવસ દરમિયાન આપણે એ આપણા ખોરાકની અંદર ખાવાનું ચાલુ કરવું પડે. નિયમિત આપણે ખોરાકની અંદર જો એક શાકભાજી અને ફ્રૂટ ખાવાનું ચાલુ રાખીશું તો આપણો ખોરાક છે એ જે કંઈ દાળ ભાત, શાક, રોટલી, સમોસા, કચોરી જે કંઈ આપણે ખાઈએ છીએ એ ખોરાક 50% ઓટોમેટિક ઓછો થઈ જશે. તો આપણા શરીરની અંદર ફેટ, જે ચરબી વધે છે, એ ચરબી નહીં વધે. લીલા શાકભાજી કે ફ્રૂટ ખાવાથી આપણા શરીરમાં એનું ખૂબ ઝડપથી પાચન થાય છે અને એ ચરબીમાં ક્યારેય રૂપાંતર થતું નથી. એટલે આપણે કોઈપણ પ્રકારનો ડાયટ પ્લાન કરવાની કોઈ જરૂર નથી. દિવસમાં નક્કી કરવાનું કે જે કંઈ કાકડી હોય, ટામેટું હોય કે જે કંઈ તમને ભાવતા હોય સલાડ, એ દિવસમાં એક વખત સલાડ ખાવાનું અને સાંજના 4 વાગે કે 5 વાગે આપણે ફ્રૂટ ખાવાનું ગમે તે એક. તો સિઝન પ્રમાણેના અલગ અલગ ફ્રૂટ જો નિયમિત આપણે ખાવાનું રાખીશું અને લીલા અને તાજા શાકભાજી ખાવાનું જો નિયમિત રેગ્યુલર જીવીએ ત્યાં સુધી ખાવાનું રાખીશું તો આપણે જે કંઈ ખોરાક કહીએ છીએ, દાળ, ભાત, શાક, રોટલી, એ 50% ખોરાક આપણો ઓટોમેટિક ઓછો થઈ જશે, કારણ કે આપણને ભૂખ નહીં લાગે, જેના કારણે આપણો ખોરાક ઓછો થઈ જશે તો એમાંથી કેલરી ઓછી મળશે અને કેલરી ઓછી મળશે તો એ જરૂર પૂરતી કેલરી છે એ આપણા શરીરને મળશે, તો એ આપણે જે કંઈ કામ કરીએ છીએ એમાં વપરાઈ જશે. તો આપણે આ રીતે ફાઇબરવાળા ખોરાક ખાવાનું ચાલુ રાખીશું તો જ્યાં સુધી જીવીશું ત્યાં સુધી તંદુરસ્ત અને નિરોગી રહી શકીશું અને શરીરમાં ચરબીના જે ચરબી અને વજન વધે છે એ ચરબી અને વજન ક્યારેય વધશે નહીં. એની સાથે 3 નિયમો યાદ રાખવાના. બરાબર કકડીને ભૂખ લાગે ત્યારે જ ભોજન કરવું અને ભૂખ કરતાં ઓછું ખાવું અને જમવાના 1 કલાક પછી પાણી પીવું. ખોરાક ખાધા પછી 1 કલાક પછી તમારે
કોઈ પણ હળવું કામ કરવું, સવારે ઉઠીને હળવી કસરતો કરવી, અથવા નિયમિત અનુલોમ વિલોમ પ્રાણાયામ તમે 15 મિનિટ સવારે કરી શકો છો, અથવા 6 વાગે પણ તમે અનુલોમ વિલોમ કરી શકો છો. તો આ રીતે જો જીવનમાં હળવી કસરતો નિયમિત આપણે રેગ્યુલર કરીશું તો શરીરમાં ક્યારેય ચરબી જમા નહીં થાય. કારણ કે જે કંઈ કેલરી વધારાની જમા થાય છે એ આપણે કસરત કરીએ અથવા દરરોજ ચાલવા જઈએ તો એમાંથી એ કેલરી છે એ ધીમે ધીમે ઓછી થઈ જાય છે. પણ વધારે પ્રમાણમાં કેલરી જમા થાય એવા ખોરાક ક્યારેય ખાવાના નહીં, તો જ આપણા શરીરમાં જે વજન છે એ વજન કંટ્રોલમાં રહી શકશે અને ચરબી નહીં વધે. રેસાવાળા ખોરાક, ફાઇબરવાળા ખોરાક ખાવાનું આપણે ચાલુ કરીશું તો જિંદગીમાં જીવીશું ત્યાં સુધી ક્યારેય આપણને શરીરમાં ચરબી નહીં વધે કે વજન નહીં વધે. પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.